हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज फरी एक वक्त हूँ तमारी जोड़े शेयर करीस वेट लॉस माटेनी रेसिपी। आ रेसिपी घरे बनावी खूब ज इजी छे अने तमारा बधाने बहु ज कमेंट्स आवती हती के वजन उतारवा माटेनी फाकी शेयर करी, वेट लॉस माटेना ड्रिंक शेयर करिया, तो तेना माटेनी एक रेसिपी पण जोईए छे। तो एकदम इजी अने कूकर में बनती मात्र 10 मिनिट में बनी जती वेट लॉस रेसिपी छे। तो चलो जल्दी थी बनावानी शुरुआत करिए। तेना माटे मैं अहीं एक चमची जेटलू तेल कूकर में लई लीधु छे। हवे आपणे तेल ने सरस रीते गरम थवा दईशुं। तेल सरस रीते गरम थई जाय त्यारबाद तेमां अर्धी चमची जेटलू जीरुं एड करीशुं। जीरुं वेट लॉस में खूब ज उपयोगी इन्ग्रीडियंट छे। जे लोको वेट लॉस करवा मांगता होय अने आ रेसिपी ने बीजी कोई पण रेसिपी बनावाना होय तो तेमां जीरुं जरूर थी एड करवुं, अने जीरुं स्पेशियली जे पण आपणे जमता होय तेने पचाववामां पण खूब ज हेल्प करे छे। जीरु एड कर्या पछी आपणे चपटी जेटली हिंग एड करी दईशुं। त्यારબાદ આપણે થોડો ફ્રેશ લીમડો એડ કરીશું અને અડધી ચમચી જેટલું છીણેલું આદું એડ કરીશું। જો તમને લસણ પસંદ હોય તો તમે લસણ પણ એડ કરી શકો। ત્યારબાદ આપણે મરચા એડ કરીશું, મેં અહીંયા થોડા તીખા મરચા લીધેલ છે અને 2 નંગ જેટલા છે। મરચા પણ વજન ઉતારવામાં ખૂબ જ ઉપયોગી ઇન્ગ્રીડિયન્ટ છે। એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ હવે આપણે વટાણા એડ કરીશું, મેં અહીંયા ફ્રોઝન વટાણા લીધેલા છે। જો તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ પણ એડ કરી શકાય। અને વટાણાને કેવી રીતે ફ્રોઝન કરવા તેનો વિડીયો પણ મેં ચેનલ ઉપર અપલોડ કર્યો છે, તો તે પણ જરૂરથી જોજો। ત્યારબાદ હવે આપણે કોબી એડ કરીશું। વેટ લોસ માટેની કોઈ પણ રેસીપી બનાવીએ તેમાં વધારેમાં વધારે આપણે વેજીટેબલ્સ એડ કરવાના હોય છે, કારણ કે વેજીટેબલ ખાવાથી વજન ઉતારવામાં પણ ખૂબ જ સારી રીતે સહેલાઈ રહે છે અને પચવામાં પણ ખૂબ જ ઇઝી હોય છે। અહીંયા તમે તમારા પસંદગીના બધા જ વેજીટેબલ્સ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે ડુંગળી એડ કરીશું અને લાસ્ટમાં આપણે ટામેટું એડ કરી દઈશું। ટામેટામાં પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે, તો તે પણ વેટ લોસમાં ખૂબ જ ઉપયોગી રહેશે। જો તમને ટામેટું વધારે પસંદ હોય તો 2-3 નંગ પણ એડ કરી શકાય। અને જો તમને ટામેટું ના પસંદ હોય તો તમે વધારે લીંબુ પણ એડ કરી શકો। તેની સાથે સાથે જ હવે આપણે કોથમરી એડ કરી દઈએ। જેટલા પણ ગ્રીન વેજીટેબલ્સ એડ કરીએ તેટલું જ વધારે સારું રહેશે। અને આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટમાં આ બધા વેજીટેબલ્સ જ લેવાના છે। હવે કોરમાં આપણે બીજી જે પણ તમારે એડ કરવું હોય તે કરી શકાય, બટ જ્યારે પણ વેટ લોસની કોઈ પણ રેસીપી બનાવીએ ત્યારે તેમાં આ રીતેના ભરપૂર એટલે કે જાજા બધા વેજીટેબલ્સ એડ કરવાના। ત્યારબાદ હવે આપણે એડ કરીશું 1/2 કપ જેટલી મગની દાળ, જે મગની મગર દાળ કહેવાય છે તે, અને 1/2 કપમાં સેમ મેં 1/4 કપ જેટલી મગર દાળ અને 1/4 કપ જેટલા ઘઉંના ફાડા લીધેલા છે। જો તમને આ રેસીપી એકલા ઘઉંના ફાડાની બનાવવી હોય તો તેની બનાવી શકાય, સેમ તેની સાથે સાથે જ એકલા મગની દાળ લેવી હોય તો મગની દાળ પણ લઈ શકાય। અને જો તમને આ બંને સામગ્રીઓ ના પસંદ હોય તો તમે ઓટ્સ પણ એડ કરી શકો છો। ઓટ્સ એડ કરવાથી પણ આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે, તો તે તમારી ચોઈસ ઉપર ડિપેન્ડ છે, તમને જે પણ વધારે પસંદ હોય એ લઈ શકાય। અને આ વેજીટેબલ્સ જોડે મગની મગર દાળ છે, ઘઉંના ફાડા છે, ઓટ્સ છે, તે બધું જ સરસ રીતે જાય છે, તો તે સરસ લાગશે ખાવામાં। તો તમારી ચોઈસ ઉપર છે તમને જે પણ ખાવામાં ફાવે, અથવા તો તમે ડાયટ કરતા હોય તો રોજે અલગ અલગ વેજીટેબલ્સ જોડે એડ કરીને તમે ખાઈ શકો। એક દિવસ ઓટ્સ, એક દિવસ દાળ, એક દિવસ ઘઉંના ફાડા, એ રીતે પણ કરી શકાય। હવે આપણે મસાલાઓ કરી લઈએ। તેના માટે એડ કરીશું 1/2 ચમચી જેટલું મીઠું, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર। હળદર પણ વેટ લોસમાં ખૂબ જ ફાયદારૂપ છે, તો તમને વધારે પસંદ હોય તો વધારે હળદર એડ કરી શકાય। અને 1/2 ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું। હવે એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ। જો તમને આ રેસીપી પણ તેની સાથે સાથે જ બે રીતે બનાવી શકો, તમને છૂટી પસંદ હોય તો છૂટી પણ બનાવી શકાય અને એકદમ ઢીલી પસંદ હોય તો ઢીલી પણ બનાવી શકાય। હવે આપણે જેટલું પણ દાળ અને જે ઘઉં હતા તેનું પ્રમાણ લીધેલું હોય તેનું 3 ગણું આપણે પાણી એડ કરીશું।
જેથી આ રેસીપી એકદમ છૂટી બનશે. અને જો તમારે થોડું એવું રસા વાળું જોઈતું હોય તો તમે 3.5 થી 4 કપ જેટલું પાણી એડ કરી શકો. મેં અહિયાં 3.5 કપ જેટલું પાણી લીધેલું છે. હવે દાળ અને વેજીટેબલ્સ બધું સરસ રીતે કુક થઈ જાય એ માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને તેની 2 થી 3 વિસલ વાગે ત્યાં સુધી આપણે તેને કુક થવા દઈશું. આ રેસીપીને તમે રોજે બપોરે જમવામાં, રાત્રે ડિનરમાં કે સાંજે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો. આનાથી જરા પણ વજન નહીં વધે અને પચવામાં પણ ખૂબ જ ઈઝી રહેશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ને ટેસ્ટમાં તો એટલું સરસ લાગશે કે જે લોકોને વજન ના ઉતારવો હોય એ પણ આ રેસીપી બનાવીને ખાઈ શકે. તો હવે આપણે ચેક કરી લઈએ. એકદમ પરફેક્ટ પાણી સાથે એકદમ સરસ મજાની આપણી વેટ લોસ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ તમે કુકર ખોલશો એટલે એટલી સરસ સુગંધ આવશે કે આખા ઘરમાં ફેલાઈ જશે અને તેની સાથે સાથે તેનો ટેસ્ટ પણ એટલો સરસ હશે કે જે લોકોને વેટ લોસ નહીં કરવો હોય એ લોકો પણ આ રેસીપીને જરૂરથી ખાશે. હવે આપણે આ રેસીપીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. જો તમને પણ આવી રીતની રેસીપી સારી લાગે તો તમે આ વિડીયોને પ્લીઝ લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરજો. અને હજુ સુધી ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલો છે તેના પર ક્લિક કરી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે. આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે.